કેમ છો મિત્રો હું સંગીતા પટેલ અશ્વમે વિદ્યાલય મિત્રો આપણે ધોરણ સામાજિક વિજ્ઞાન વિષયમાં રિવિઝન જોઈ રહ્યા છીએ રિવિઝનમાં આપણે વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા જોડકા અને એક બે વાક્યમાં પ્રશ્નોના જવાબ આ આપણે જોઈ ગયા અને નોટબુકમાં તમે લખ્યું પણ હશે જ એનું તમારે વાંચન કરતા રહેવાનું છે હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો નીચેના ઉત્સવ વિશે માહિતી આપો અહીં જે ઉત્સવોના નામ આપ્યા છે એ ઉત્સવ વિશે તમારે માહિતી લખવાની રહેશે જગન્નાથ યાત્રા ઓણમ લોહડી અને હોળી આ જે ઉત્સવો છે એ ઉત્સવો તમારે તૈયાર કરવાના રહેશે અહીં સામાજિક વિજ્ઞાનની ટેક્સ્ટબુકમાં પાના નંબર આડત્રીસ પર ઉત્સવો આપ્યા છે એમાં આપણે જોઈએ તો જગન્નાથ રથયાત્રા વિશે જોઈએ તો જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયા જેમાં ઓરિસ્સાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે જગન્નાથનો અર્થ વિશ્વના માલિક એટલે કે જગતનો નાથ જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે અને બારમી સદીના ગંગવંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો અને ઈસવીસન બારસો ત્રીસમાં રાજા અનંગભીમ ત્રીજાએ પોતાનો રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા અને ઓરિસા જીતનાર મુઘલો મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનો વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે અને પુરીમાં પ્રતિવર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી પુરીનું ભ્રમણ કરે છે અને દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે બીજું હોળી હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્વ છે આ તહેવાર બે દિવસનો હોય છે પહેલો દિવસ હોળી અને બીજો ધૂળેટી આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે ધૂળેટીના દિવસે એકબીજા પર રંગો છાંટીને ઉજવણી કરવામાં આવે છે હવે લોહડી એ પંજાબનો તહેવાર છે આ તહેવાર હોળીને મળતો આવે છે શીખ સમુદાય દ્વારા આ તહેવાર તેરમી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પહેલા ઉજવવામાં આવે છે રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરે છે આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતિક હોવાનું માનવામાં આવે છે આ તહેવાર પંજાબ હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે હવે ઓણમ વિશે જોઈએ ઓણમ એટલે કે ઓણમ કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં દસ દિવસ સુધી ઉજવાતો તહેવાર છે ફૂલોની સજાવટ વિવિધ વાનગીઓ નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે નૌકા સ્પર્ધા વલ્લમકાલી તરીકે પણ ઓળખાય છે આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે હવે આગળનો પ્રશ્ન છે કે નીચેના શાસ્ત્રીય નૃત્ય વિશે માહિતી આપો એમાં કથક ભરતનાટ્યમ કુચીપુડી અને બિહુ હવે સામાજિક વિજ્ઞાન જોઈએ આ નૃત્ય કથક કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા કથન કરે સો કથક કહાવે ઉગતી જાણીતી છે ખાસ કરીને પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ જે રાસલીલા કહેવાતીનો સમાવેશ થતો મુઘલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજદરબારોમાં રજૂ થતું જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યો પંદરમી સોળમી સદી બાદ કથક પરંપરાઓમાં વહેંચાયું આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે આ બે પરંપરાઓમાં જયપુર અને લખનઉનો સમાવેશ થાય છે ઓગણીસમી સદીમાં અવધના નવા વાજીદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનઃજીવન આપ્યું હતું કથક પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું સ્વતંત્રતા મળ્યા પછી કથકને છ શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે હવે ભરતનાટ્યમ ભરતમુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલા મહાન ગ્રંથ છે આ સિવાય અભિનવ દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદીકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશે ચર્ચા કરી છે તાંજોર એટલે કે તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો છે હવે છે કુચીપુડી ભારતના અગ્રગણ્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ સત્તરમી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે હવે છે બિહુ નૃત્ય બિહુ એ પ્રસિદ્ધ નૃત્ય છે ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને કરવામાં આવે છે આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણ મહત્વનો ભાગ ભજવે છે ઢોલ પેપા એટલે કે ભેંસના સેકડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય અને વાસળી જેવા વાદ્યોનો ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે તો આપણે આ જે નૃત્યો છે એ પાઠ્યપુસ્તકમાંથી આપણે વાંચન કરીશું હવે આગળનો પ્રશ્ન છે નીચેના સંચાર માધ્યમનો પરિચય આપો રેડિયો પુસ્તકો સિનેમા અને મોબાઈલ ફોન હવે આ સંચાર માધ્યમો આપણે ટેક્સ્ટબુકમાં જોઈએ તો પારા નંબર એકસો ઉપર છે પુસ્તકો પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે પુસ્તકો એક પેઢીનું જ્ઞાન એના વિચારો એની સિદ્ધિઓ વગેરે બીજી પેઢી સુધી પહોંચાડવા સફળ રહ્યા છે પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે હાલના સમયમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પસાર થવાનું હોય છે આ પરીક્ષાલક્ષી માહિતી પ્રાપ્ત કરવા માટે પુસ્તકો સહાયક બની રહે છે વર્તમાન સમયમાં ઈ બુકનું ચલણ વધ્યું છે હવે રેડિયો વિશે જોઈએ તો રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે રેડિયો પર સંગીત લોકગીત ફિલ્મી ગીતો પરિસંવાદ રમતગમત સમાચાર નાટક હવામાન સમાચાર ખોવાયેલી વ્યક્તિની જાહેરાત ભજન વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવા મળે છે આ ઉપરાંત વરસાદ પૂર ચક્રવાત જેવી સંકટ સમયની આપત્તિઓની જાણ કરવામાં આવે છે રેડિયો સુવિધા મોબાઈલમાં પણ ઉપલબ્ધ છે હવે આગળ છે સિનેમા સિનેમા પણ શિક્ષણ અને મનોરંજનનું એક લોકપ્રિય સાધન છે ફિલ્મ દ્વારા સામાજિક સાંસ્કૃતિક બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવે છે ફિલ્મ દ્વારા લોકોની રહેણી કરણી વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે કેટલાક રીત રિવાજો માન્યતાઓ અંધશ્રદ્ધાઓ અને વહેમો સાથે સંઘર્ષ કરવાનું સિનેમાથી શીખવા મળે છે સૌથી વધુ ચલચિત્રો ભારતમાં બને છે હવે મોબાઈલ ફોન વિશે જોઈએ સંચાર માધ્યમનું હાલનું અગત્યનું સાધન મોબાઈલ ફોન છે મોબાઇલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈપણ સ્થળેથી વાતચીત કરી શકે છે મોબાઇલ ફોનમાં ઘડિયાળ વિડીયો ઓડિયો પ્લેયર ટોર્ચ કેલેન્ડર કેલ્ક્યુલેટર રેડિયો વગેરેની સુવિધા હોય છે તેનાથી આપણે રેલવે બસ સિનેમાને ટિકિટ બુક કરાવી શકીએ છીએ મોબાઇલ ફોનની અંદર વપરાતા ઇન્ટરનેટથી ઘણી માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અનેકવિધ સુવિધાઓ માટે વર્તમાનમાં મોબાઇલ ફોન જરૂરી ઉપકરણ બની ગયું છે તો મિત્રો આજે આપણે ઉત્સવ વિશે શાસ્ત્રીય નૃત્ય વિશે અને કેટલાક સંચાર માધ્યમોનો પરિચય મેળવ્યો તો કયા કયા ઉત્સવો કયા કયા શાસ્ત્રીય નૃત્ય અને કયા કયા સંચાર માધ્યમોનું તમારે વાંચન કરવાનું છે એની પીડીએફ તમને મળી જશે અને એ તમારે ટેક્સ્ટબુકમાંથી અથવા તો તમે નોટબુકમાં લખ્યું જ હશે તેમાંથી વાંચન કરવાનું રહેશે અને તમારી નોટબુકમાં લખવાનું રહેશે થેન્ક યુ